ધોરણ પાંચ વિજ્ઞાન પ્રકરણ ત્રણ બીજની વિકાસ યાત્રા. તો બીજ શું છે? તો જ્યારે પણ આપણે લીંબુ ખાઈએ તેની અંદર બીજ આવે છે, ટામેટામાં નાના નાના બીજ આવે. એ બીજનું કામ શું છે કે એ જ્યારે જમીનમાં પડે તો પછી એ પાછી એ જગ્યાએથી છોડ ઉગે અને પછી એ વૃક્ષ થાય. એટલે કે શું થાય, એક છોડમાંથી બીજો છોડ ઉગે. આપણે લીંબુના બીજ નાખીએ તો લીંબુનો છોડ ઉગે. તો અહીંયા આપ્યું છે, આ છે બીજ. બરાબર, હવે એને છે ને તડકો મળે, બરાબર, છાંયડો મળે અને વરસાદ મળે, એટલે શું થાય, એ ઉગે. આવી રીતે ઉગે, છોડ ઉગે અને પછી એ મોટો થતો જાય અને પછી આખું વૃક્ષ બને. આ જે વરસાદ પડી રહ્યો છે ને એ વરસાદની ઋતુ છે. તો બીજને શું જોઈએ, તડકો જોઈએ અને પાણી પણ જોઈએ, એટલે પછી બીજ મોટું થાય અને બીજમાંથી આવું ઝાડ બને. બીજ છે અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર છે. વાલ, મગ, તુવેર, ચણા, તો આ શું છે, આ બધા કઠોળ છે. પછી ઘઉં, મકાઈ, આ બધા ધાન્ય છે. તો દરેકના બીજ છે ને એ અલગ અલગ હોય છે, બરાબર. તો બીજમાં કેવું હોય કે આ રીતનો બીજ હોય ને એને તોડીએ ને તો બે ટુકડા થાય ને, બરાબર, તો એવા બીજ હોય. પછી ભૂકો થઈ જાય, જેને બીજને આપણે તોડીએ તો એ ભૂકો થઈ જાય. પછી બીજા બીજ એવા આવે કે તેલી હોય, એટલે કે એને આપણે કાગળ પર આમ ઘસીએ તો ચીકણું ચીકણું તેલ જેવું થઈ જાય, તેલ જે આપણે ખાવામાં વપરાય છે, બરાબર, એવું તેલ ચીકણું ચીકણું થઈ જાય. તો એ પ્રકારના બીજ હોય છે. તો પહેલું છે, બે સરખી ફાળ થઈ હોય તેવા બીજ. તો આવો એક બીજ હોય અને એમાંથી બે સરખા ફાળ થાય. જેમ કે ચણા તમે ખાધા હશે, સિંગ ચણા, તો એમાં બે ફાળિયા થતા હોય. તો આ એ જ રીતે છે, બે સરખી ફાળ થઈ હોય તેવા બીજ. તો જે બીજની બે સરખી ફાળ થતી હોય પણ તે કાગળને તેલિયો ન બનાવતા હોય તેવા બીજને કઠોળ કહે છે. એટલે કે કાગળ છે ને ચીકણો ના થાય, અને આ જે બીજ છે ને ફાળને આપણે કાગળ પર મૂકીએ તો એ કાગળ ચીકણો ના થાય. પછી છે, જે બીજના ટુકડા કે ભૂકો થતો હોય તેવા બીજને અનાજ કહે છે. તો ઘઉં છે તો ઘઉંનો દાણો આવે, પછી ચોખાનો પણ દાણો આવે, બરાબર. તો એના ટુકડા કે ભૂકો થતો હોય, બરાબર છે, નાના નાના ટુકડા થઈ જાય કાં તો ભૂકો થઈ જાય, તો એવા બીજને અનાજ કહે છે. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, આ બધા અનાજ છે. અને એના પછી છે, જે બીજના ટુકડા કે ભૂકો કરવાથી તેલ નીકળતું હોય તેવા બીજને તેલીબિયા કહે છે. એટલે એનો છે ને તેલમાં ઉપયોગ થાય. જેમ કે કપાસ છે તો કપાસિયા તેલ આવે છે, સિંગ છે તો સિંગ તેલ, બરાબર, સિંગ ચીકણું હોય, તેલ તેલ જેવું હોય, તો સિંગમાંથી તેલ નીકળે અને એને કહેવાય સિંગ તેલ. તો આ બધા જે બીજ છે એને તેલીબિયા કહેવાય. તો બીજના મુખ્યત્વે ત્રણ પ્રકાર, કઠોળ, અનાજ અને તેલીબિયા. પછી બીજનો એક બીજો પ્રકાર છે કે જો આપણે બીજના બે ટુકડા થાય તો તેવા બીજને દ્વિદળી બીજ કહે છે. એટલે કે એમાં બે દળ છે. તો જે બીજની બે સરખી ફાળ થાય છે તેવા બીજને દ્વિદળી બીજ કહે છે. તો આ બીજ છે તો એને વચ્ચે તોડીએ તો બે સરખા ફાળિયા થઈ જાય, એક આમ અને એક આમ, તો આને દ્વિદળી બીજ કહેવાય. અને ફાળ ના થાય તો એને એક દળી બીજ કહેવાય, એટલે કે એક જ આખું આખું બીજ છે. તો જે બીજની બે સરખી ફાળ થતી નથી તેવા બીજને એક દળી બીજ કહે છે. આના પછી આપ્યું છે કે આપણે જે બટાકો છે ખાવામાં વાપરીએ છીએ એને જમીનમાં દાટી દઈએ તો શું થાય, એટલે જમીનમાં થોડા ઉપર ઉપર જ દાટવાનો, બહુ અંદર ઊંડે નહીં, તો શું થશે, એને તડકો મળશે, પાણી મળશે, તો એમાં એના જમીનમાં મૂળિયા થતા જશે અને ઉપર છોડ ઉગશે. હવે બટેકા છે ને કંદમૂળ કહેવાય, એટલે કે એ જે મૂળિયા છે ને એના છેડે થાય. તો આ બટેકામાંથી નાનો છોડ, પછી એ છોડ મોટો થતો જાય. તો આ રીતે બટાકા છે એમાંથી બટાકાનો ઉગે, એટલે કે જે વસ્તુ હોય એનો જ ઝાડ ઉગે. લીંબુમાંથી લીંબુ ઉગે, બરાબર, ઘઉંમાંથી ઘઉંનું ઝાડ થાય. તો એ રીતે જ આ રીતે જે આપણે ઉગાડીએ એ વસ્તુનું ઉગે. આપણે કેરીનો ગોટલો વાવીએ તો આંબો થાય, આંબો એટલે કે કેરીનું ઝાડ. એના પછી છે, આપણે છે ને પાણીનું કેવી રીતે ધ્યાન રાખવું, બગીચાનું કેવી રીતે ધ્યાન રાખવું, બરાબર. એક પ્રવૃત્તિ આપી છે, તો તમે પાણીની ડોલ લો, એની અંદર હાથ ડૂબાડો, તો શું થશે, પાણી ગંદુ થઈ જશે. તો પાણી ગંદુ કેવી રીતે થયું, તો તમારા હાથનો જે કચરો હતો એ બધો એમાં જતો રહ્યો, એના કારણે પાણી ગંદુ થઈ ગયું. આપણે હંમેશા છે ને જમતા પહેલા હાથ ધોવા જોઈએ. તો
તો જમતા પહેલા હાથ ધોઈએ તો શું થાય, હાથ પર જે ચીકણો મેલ હોય, તેલ હોય, એ બધું નીકળી જાય સાબુથી હાથ ધોવાથી, બરાબર. અને આપણે સ્વસ્થ રહીએ, ચોખ્ખા રહીએ, અને એ જે કચરો છે હાથનો એ મેલ આપણા શરીરમાં ના જાય. એટલે આપણે હંમેશા જમતા પહેલા હાથ ધોવા જોઈએ. પછી કચરા પેટી, તો કચરા પેટીનો શું ઉપયોગ છે કે જે નકામી વસ્તુ હોય, ખરાબ કચરો હોય, તો એને આપણે ફેંકી દઈએ કચરા પેટી, અને કચરા પેટી પછી એ મ્યુનિસિપાલિટીવાળા લઈ જાય, બરાબર. આપણે ઘરની બહાર નાખી દઈએ કચરો, કારણ કે કચરો છે એ સારી વસ્તુ નથી. ધારો કે રસોઈનો કચરો છે તો એ શું થાય, એ સડવા માંડે અને પછી દુર્ગંધ મારે અને બીમારી ફેલાઈ શકે. એટલે કે કચરો હોય એ હંમેશા દૂર કરવો જોઈએ અને હંમેશા આપણે ઘરને સાફ રાખવું જોઈએ. પછી બીજું આપ્યું છે, વિચારો અને કયો, સાચું છે કે નહીં એ કહેવાનું. પાણી પીધા પછી નીલ નળ ચાલુ રાખીને જાય છે, તો એ નળ ચાલુ રાખીને જાય ને એટલે જે પાણી છે ને એ વેડફાઈ જાય, એ વપરાયા વગર ચોખ્ખું પાણી જતું રહે. એટલે આપણે પાણી વાપરવું જોઈએ પણ નળ બંધ કરી દેવો જોઈએ વાપર્યા પછી, એનો નુકસાન ના કરવું જોઈએ. પછી રૂચા ફૂલ છોડને નુકસાન કરે છે. ફૂલ છોડને નુકસાન એટલે કે એને તોડી લે છે, બરાબર છે, ફૂલને તોડી દે તો એ શું કરે છે, નુકસાન કરે છે, કચરો પણ થશે, બરાબર. તો આ વસ્તુ ના કરવી જોઈએ. પછી ત્રીજું છે, વર્ગખંડમાં કચરો પડ્યો છે, તો કચરો પડ્યો હોય તો આપણે એને લઈને કચરા પેટીમાં નાખી દેવો જોઈએ, કારણ કે કચરો પડેલો હોય લોકોના હાથમાં આવે, પગમાં આવે. ઘરની આસપાસ ખાબોચિયા છે, તો ખાબોચિયામાં છે ને પાણી બહુ ભરાઈ રહે, જ્યાં પાણી ભરાય ને ત્યાં મચ્છરા થાય અને પછી રોગ થાય, એટલે આપણે એનું સાફ સફાઈ કરી દેવી જોઈએ, એ જે પાણી છે એને હટાવી દેવું જોઈએ. સ્મિત શાળામાં આવતો નથી, તો સ્મિતે શાળામાં આવવું જોઈએ, કારણ કે શાળામાં ભણવા મળે, ઘણું બધું શીખવા મળે.